अपनी लड़कियों को सुरक्षित रखो, अपनी लड़कियों को संस्कारित करो, अपने घर में हथियार रखो। कुछ नहीं तो सब्जी काटने वाला चाकू जरा तेज रखो, स्पष्ट बोल रही हूँ। नमस्कार, तिलोक सताशो में आपनों स्वागत छे। बीजेपी सांसद प्रज्ञा ठाकुर પોતાના નિવેદનોના કારણે હંમેશા રહે છે ચર્ચામાં, ત્યારે દર્શક મિત્રો આપને જણાવી દઈએ કે ફરી એક વખત બીજેપી સાંસદ પ્રજ્ઞા ઠાકુરે આપ્યું છે વિવાદાસ્પદ નિવેદન, જેને લઈને ફરી એક વખત તેઓ આવ્યા છે ચર્ચામાં। વાત કરીએ તો તમને જણાવી દઈએ કે તાજેતરનો જે આ મામલો છે તે કર્ણાટકના શિવમોગામાં આયોજિત એક કાર્યક્રમનો છે, જ્યાં હિન્દુ કાર્યકર્તાઓની હત્યા, લવ જેહાદ, ધર્માંતરણ તેમજ મિશનરીઓ વિરુદ્ધ બોલતા પ્રજ્ઞા ઠાકુરે એમ કહ્યું હોવાના રિપોર્ટ છે કે હિન્દુઓને તેમના પર અને તેમની પ્રતિષ્ઠા પર હુમલો કરનારાઓને જવાબ આપવાનો અધિકાર છે। સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે કાર્યક્રમમાં હાજર રહેલ લોકોને, દર્શક મિત્રો, એમ કહ્યું હોવાના અહેવાલો છે કે તમારા ઘરમાં હથિયાર રાખો, જો બીજું કંઈ નહીં તો ઓછામાં ઓછી શાકભાજી કાપવા માટેની છરી તો ધારદાર જ રાખો। શું ખબર ક્યારે પરિસ્થિતિ આવી પડે, જો કોઈ ઘરમાં ઘૂસીને અમારા પર હુમલો કરે છે તો તેને યોગ્ય જવાબ આપવાનો અમને અધિકાર છે, તેમ તેઓએ જણાવ્યું હોવાના રિપોર્ટ છે। ખબરો પર નજર કરીએ દર્શક મિત્રો, તો આ વિવાદિત નિવેદન તેમણે રવિવારે કર્ણાટકમાં આપ્યું હતું। સાંસદ કર્ણાટકના શિવમોગામાં હિન્દુ જાગૃતિ વૈદિકની દક્ષિણ ઝોનની વાર્ષિક કોન્ફરન્સમાં હાજરી આપવા માટે પહોંચ્યા હતા, જે દરમિયાનનો એક વિડીયો પણ થઈ રહ્યો છે સોશિયલ મીડિયા પર વાયરલ, જેને લઈને દર્શક મિત્રો વિવાદિત નિવેદનના કારણે પ્રજ્ઞા ઠાકુર આવ્યા છે ચર્ચામાં। વાત કરીએ આ સમગ્ર મામલે ડિટેલમાં, તો દર્શક મિત્રો, બીજેપી સાંસદ સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે હિન્દુઓને પોતાના ઘરોમાં હથિયાર રાખવાની સલાહ આપતા આ વિવાદિત નિવેદનને લઈને તેઓ ઘેરાઈ રહ્યા છે। આપને જણાવી દઈએ કે રિપોર્ટ અનુસાર દક્ષિણ ઝોનમાં હિન્દુ જાગરણ વૈદિકના વાર્ષિક સમારોહમાં કોઈ ચોક્કસ ધર્મનું નામ લીધા વિના પ્રજ્ઞા ઠાકુરે લવ જેહાદને લઈને પણ નિવેદન આપતા એમ કહ્યું કે તેમની પાસે જેહાદની પરંપરા છે, બીજું કંઈ નહીં તો તેઓ લવ જેહાદ કરે છે, જો તેઓ પ્રેમ કરે છે તો તેમાં પણ તેઓ જેહાદ કરે છે, અમે પણ પ્રેમ કરીએ છીએ, ભગવાનને પ્રેમ કરીએ છીએ, એક સંન્યાસી તેના ભગવાનને પ્રેમ કરે છે, સંન્યાસીના મતે જ્યાં સુધી તમામ અત્યાચારી અને પાપી લોકોને દૂર નહીં કરવામાં આવે ત્યાં સુધી પ્રેમની સાચી વ્યાખ્યા ભગવાને બનાવેલી આ દુનિયામાં ટકી શકશે નહીં, તેમ સાંસદ પ્રજ્ઞા ઠાકુરે નિવેદન આપતા જણાવ્યું હોવાના રિપોર્ટ છે। દર્શક મિત્રો, એટલું જ નહીં, સાંસદ પ્રજ્ઞા ઠાકુરે વધુમાં એમ પણ કહ્યું હતું કે જે જેહાદમાં સામેલ લોકોને તેમની જ ભાષામાં જવાબ આપવામાં આવે, તમારી છોકરીઓને સુરક્ષિત રાખો, તમારી છોકરીઓને સારા સંસ્કાર આપો, તમારા ઘરમાં હથિયાર રાખો, બીજું કંઈ નહીં તો શાકભાજી સમારવા માટેની છરી તો ધારદાર રાખો, હું સ્પષ્ટ બોલી રહી છું, તેમણે તેમ કહેતા વધુમાં એમ જણાવ્યું કે અમારા હર્ષને છરી વડે માર માર્યો હતો, તેઓએ અમારા હિન્દુ હીરો બજરંગ દળ ભાજપ યુવા મોરચાના કાર્યકરને માર્યા છે, આપણે પણ શાકભાજી કાપવા માટેની છરી તીક્ષ્ણ રાખીએ, તેમ કહેતા દર્શક મિત્રો પ્રજ્ઞા ઠાકુર વધુમાં કહે છે કે હું સ્પષ્ટ બોલી રહી છું, તેમણે અમારા હર્ષને છરી વડે માર માર્યો હતો, તેઓએ અમારા હિન્દુ હીરો બજરંગ દળ ભાજપ યુવા મોરચાના કાર્યકરોને માર્યા છે, આપણે પણ શાકભાજી કાપવા માટેની છરી તીક્ષ્ણ રાખીએ, ખબર નહીં ક્યારે સ્થિતિ આવી પડે, જ્યારે આપણી શાકભાજી સારી રીતે કપાશે તો ચોક્કસપણે તેનાથી માથું પણ સારી રીતે વાઢી શકાશે, તેમ પ્રજ્ઞા ઠાકુરે જણાવ્યું હોવાના રિપોર્ટ છે। દર્શક મિત્રો, શિવમોગાના હર્ષ સહિત હિન્દુ કાર્યકર્તાઓની હત્યાની ઘટનાઓ તરફ ઇશારો કરતા ભોપાલના ભાજપના સાંસદ પ્રજ્ઞા ઠાકુરે વધુમાં એમ કહ્યું હતું કે હિન્દુઓએ સ્વબચાવ માટે તેમના ઘરોમાં તીક્ષ્ણ છરીઓ રાખવી જોઈએ। આપને જણાવી દઈએ દર્શક મિત્રો, આ દરમિયાન હિન્દુ કાર્યકર્તાઓની હત્યા અંગે વાત કરતા તેમણે કહ્યું કે હિન્દુઓને તેમના પર અને તેમની ગરિમા પર હુમલો કરનારાઓને જવાબ આપવાનો અધિકાર છે। આ રીતે દર્શક મિત્રો, મધ્યપ્રદેશના ભોપાલ સંસદીય ક્ષેત્રનું પ્રતિનિધિત્વ કરતા સાંસદે પણ હિન્દુ સમુદાયને ઓછામાં ઓછા તેમના ઘરમાં ચાકુ રાખવાની સલાહ આપી હતી અને કહ્યું હતું કે દરેકને પોતાની સુરક્ષા કરવાનો અધિકાર છે। સાથે જ ભાજપ સાંસદ પ્રજ્ઞા ઠાકુરે વાલીઓને પણ આ દરમિયાન આપી સલાહ કે તેઓ તેમના બાળકોને મિશનરી સંસ્થાઓમાં ન મોકલે, આમ કરવાથી તમે તમારા માટે જ વૃદ્ધાશ્રમના દરવાજા ખોલી રહ્યા છો, તેમ જણાવતા પ્રજ્ઞા ઠાકુરે કહ્યું કે બાળકો તમારા અને તમારી સંસ્કૃતિના નહીં રહે, બાળકો વૃદ્ધાશ્રમની સંસ્કૃતિમાં મોટા થશે અને સ્વાર્થી બનશે, તમારા ઘરે પૂજા કરો, તમારા ધર્મ અને શાસ્ત્રો વિશે વાંચો અને તમારા બાળકોને તેમના વિશે જણાવો, જેથી બાળકો આપણી સંસ્કૃતિ અને મૂલ્યો જાણી શકે, તમારી છોકરીઓને સુરક્ષિત કરો, તેમને યોગ્ય મૂલ્ય શીખવો, તેમ જણાવવા સાથે પ્રજ્ઞા ઠાકુરે શિવમોગાના હર્ષ સહિત હિન્દુ કાર્યકર્તાઓની
આત્મહત્યા તરફ ધ્યાન દોરતા લોકોને સ્વરક્ષણ માટે તીક્ષ્ણ ચાકુ ઘરમાં રાખવા મામલે જ્યાં વિવાદિત નિવેદન આપ્યું તેને લઈને દર્શક મિત્રો પ્રજ્ઞા ઠાકુર ફરી એક વખત વિવાદોમાં ઘેરાયા હોવાની ખબરો છે. પ્રજ્ઞા ઠાકુરના આ વિવાદિત નિવેદનને લઈને તમારું શું કહેવું છે કમેન્ટ કરીને આપનો અભિપ્રાય જણાવજો. બીજી અને ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.